જય મહાદેવ. ગુડ મોર્નિંગ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો ને તમે બધા? આપણા હિન્દી વિષયનો પાઠ બીજો, ગિનતી. જો બાળકો, ગિનતી મેં 1 થી લઈ અને 50 સુધી અહીંયા બોર્ડ ઉપર લખેલી છે. હું ગિનતીનો એક એક શબ્દ બોલતી જાઉં છું, તમારે પણ મારી સાથે બોલવાનું છે. ચાલો બાળકો, તૈયાર છો ને તમે બધા? એક, દો, તીન, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ, ગ્યારહ, બારહ, તેરહ, ચૌદહ, પંદરહ, સોલહ, સત્રહ, અઠારહ, ઓગણીસ, વીસ. ચાલો બાળકો, બધાએ સરસ મજાના એકદમ લય સાથે બોલવાની છે. મારી સાથે તમે બોલો. એકવીસ, બાવીસ, ત્રેવીસ, ચોવીસ, પચીસ, છવ્વીસ, સત્તાવીસ, અઠ્ઠાવીસ, ઓગણત્રીસ, ત્રીસ, એકત્રીસ, બત્રીસ, તેત્રીસ, ચોત્રીસ, પેત્રીસ, છત્રીસ, સેત્રીસ, અડત્રીસ, ઉનતાલીસ, ચાલીસ, એકતાલીસ, બયાલીસ, તેતાલીસ, ચૌવાલીસ, પેંતાલીસ, છિયાલીસ, સૈતાલીસ, અડતાલીસ, ઉનચાસ, પચાસ. બાળકો, આપણે ગિનતી તો 1 થી 100 સુધી શીખવાની છે, પણ આ આપણા પાઠની અંદર 1 થી 50 સુધી ગિનતી આપેલી છે. તમે બધાએ સરસ મજાની સાથે બોલતી જવાની છે અને શીખવાની છે, પણ એક એક શબ્દ તમને યાદ રહી જવો જોઈએ. જેમ કે આપણે અહીંયા બોલીએ છીએ ચવાલીસ, તમે લખો તો પણ ધ્યાન રાખો છો. એવા ઘણા બધા શબ્દ છે, જો બધા શબ્દની માટે બે માત્ર આવે એની સાથે મીંડું પણ કરવાનું છે. તમે જો મીંડું કરતા ભૂલી જાઓ તો એનો અર્થ શું થઈ જાય છે? અર્થ સાચો થાય નહીં. જો જ્યાં જ્યાં મીંડું કરેલું હોય છે તમારે કરવાનું, જ્યારે લખો ત્યારે ખાસ આ બાબત ધ્યાનમાં લેવાની છે. જેમ કે અહીંયા અંક આપેલા છે તો અંકના વળાંક છે એ બરાબર કરવાના છે. ત્યાર પછી તમે ઈ લખો તો ઈ લખવામાં પણ ધ્યાન રાખવાનું છે. જો ચોવીસ લખો છો તો અહીંયા વ કરવાનું છે. જેમ કે તમે અહીંયા વ કરી નાખો તો શું થઈ જાય? ચોવીસ થઈ જાય. હિન્દીમાં ચોવીસ ને શું કહેવાય? ચોવીસ. તો આવી નાની નાની બાબતનું તમારે લખવા ટાઈમે ધ્યાન રાખવાનું છે. આ બધી ગિનતી મેં અહીંયા લખેલી છે, તમે જોઈ શકો છો. એવી જ રીતે સરસ રીતે તમારે શીખવાની છે. ઓકે બાળકો, સમજાઈ ગયું ને તમને? ચાલો તો હવે પછી આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. જય મહાદેવ.